નમસ્કાર મિત્રો, તમે બધાએ આપણા વિસ્તારની અંદર ઘણા બધા તળાવ, ડેમ અને બધું જોયું હશે, નદીઓ પણ દેખી હશે. પરંતુ હાલોલથી નજીકમાં 20 કિલોમીટરના અંતરે આવેલો છે દેવ ડેમ. દેવ ડેમ એ ખૂબ જ મોટો અને રળિયામણો વિસ્તાર છે, પ્રાકૃતિક સ્થળ છે અને અહીંયા ફરવા માટે પણ પ્રવાસનું સ્થળ હોવાથી ઘણા બધા લોકો ડેમનો નજારો જોવા માટે આવતા હોય છે. ચોમાસાની અંદર આ ડેમ છલોછલ ભરાઈ જાય છે અને એની અંદર ઘણું બધું પાણી આપણને જોવા મળે છે. અત્યારે અમે ચોમાસાની શરૂઆતમાં આ ડેમની મુલાકાત લીધી ત્યારે ડેમનો નજારો દર બીજા ડેમ કરતાં તો કંઈક અલગ જ હતો. ચારે તરફ વનરાજીથી શોભતો અને ડુંગરોની હારમાળાઓની વચ્ચે રહેલો આ દેવ ડેમ આપણે જોઈ રહ્યા છીએ. ઉનાળો હમણાં જ ગયો છે, છતાં પણ ડેમની અંદર સારું એવું પાણીનો જથ્થો જોવા મળે છે અને ડેમની અંદર ખૂબ જ સારી વ્યવસ્થા પણ છે. પુલ સાંકળો છે એટલે અહીંયા બહુ જોખમ લેવા જેવું નથી. આ એની જે કહેવાય કે ગેટ સુપડી, અહીંયાથી પાણીનું છોડવામાં આવતું હોય છે, ઓવરફ્લો અને પાણી છોડવું કેનાલમાં એ બધું અહીંયાથી થતું હોય છે. એનું પણ આપણે મુલાકાત લીધી હતી. અહીંયા ફોટોગ્રાફી મનાય છે, પરંતુ આ પુલ ઉપરથી આગળ શિવરાજપુર તરફ નીકળી જવાય છે અને આ બાજુ હાલોલથી આપણે હાલોલ રામેશરાવાળા રસ્તેથી આવીએ, હાલોલ તાજપુરા, બાસ્કા તાજપુરા થઈ તો દેવ ડેમ સુધી પહોંચી જવાય. દેવ ડેમથી પછી પાછા જવાની જરૂર નથી. જો તમારે આમ નીકળવું હોય તો આગળ શિવરાજપુર બાજુ નીકળી જવાય છે. શિવરાજપુરથી પાવાગઢ થઈ અને હાલોલ પણ જવાય, ઘોઘંબા પણ જવાય. સામે પાવાગઢ દેખાઈ રહ્યો છે, આ છેરી ઝલક એની જોવા મળે છે. એટલે પાવાગઢની બિલકુલ સામે જ આવેલો છે. પાવાગઢ ડુંગરની પાછળની સાઈડે આ દેવ ડેમ આવેલો છે, જે હાલોલ તાલુકો અને પાવાગઢ જાંબુઘોડા તાલુકાની સરહદ ઉપરના ગામોને આનો લાભ મળતો હોય છે. આ એનો મુખ્ય પુલ છે અને ઓવરફ્લો પણ અહીંયાથી થતું હોય છે. દેવ સિંચાઈ યોજનાની આ ઓફિસ છે અને આખો સમુદ્ર જેવો દેખાતો આ દેવ ડેમ આપણે જોયો છે. અને પહેલી જ વખત અમે દેવ ડેમની મુલાકાત લીધી, આમ અમસ્તો કંઈક કારણ વિના જવાનું થયું હતું. આ એની મુખ્ય પાળ છે અને ડેમ બહુ મજબૂત છે, પાણીની સંગ્રહ ક્ષમતા પણ ઘણી છે, તો એકવાર મુલાકાત લેવા જેવી ખરી.